શ્રીલંકામાં 16 નવેમ્બરે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી છે. અહીં 30થી વધુ ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પ્રચાર સમાપ્ત થઈ ગયો છે ત્યારે ચૂંટણી પર ભારતની અને ચીનની બંનેની નજર છે. આ બધા વચ્ચે સ્થાનિક મુસ્લિમો પણ કઈ કેટલી આશા અને અપેક્ષા વચ્ચે મતદાન કરશે. ખાસ કરીને ઈસ્ટર વિસ્ફોટ બાદ મુસ્લિમ સમુદાયે અહીં ઘણું સહન કરવાનું આવ્યું હતું. કેટલાક કટ્ટરવાદીઓએ મુસ્લિમ પર હુમલા પણ કર્યા હતા. કેટલાક કટ્ટરવાદી લોકોએ મુસ્લિમોને આર્થિક બહિષ્કાર કરવાનું પણ એલાન કર્યું હતું. બીબીસી તમિલના સંવાદદાતા મુરલીધરન કાશી વિશ્વનાથનનો શ્રીલંકાથી ખાસ રિપોર્ટ જોઈએ. શ્રીલંકામાં પૂર્વના વિસ્તારોમાં ઘણા સમુદાયો રહે છે, જેમાં મુખ્યત્વે તામિલ, મુસ્લિમ અને સિંહાલી સામેલ છે. શ્રીલંકાના 3 જિલ્લાઓ વટ્ટીકુલ્લા, ત્રિકમકોલ્લાઈ અને અંબારાઈમાં લગભગ 8 લાખથી વધારે મુસ્લિમો રહે છે. શ્રીલંકાના મોટાભાગના વિસ્તારોમાં મતદારોનું મૂળ જાણવા માટે આર્થિક સ્થિતિના માપદંડને જોવામાં આવે છે. ત્યાં પૂર્વના વિસ્તારોમાં મુસ્લિમ મતદારોનું મૂળ જાણવા માટે ઈસ્ટરમાં થયેલા હુમલા બાદ તેમનામાં પેદા થયેલો ડર અને સ્થાનિક તામિલ પ્રજા સાથે તેમના મતભેદો છે. એપ્રિલના મહિનામાં ઈસ્ટરના દિવસે થયેલા વિસ્ફોટોમાં સ્થાનિક લોકોને ઊંડો ઘા મળ્યો છે. આ વિસ્ફોટો બાદ મહિલાઓને બુરખામાં ચહેરો ઢાંકવા પર મુકાયેલી રોકને અહીંના મુસ્લિમો પોતાના ધર્મ પાળવાની આઝાદીમાં એક દખલ તરીકે જોઈ રહ્યા છે. மற்ற இன பெருமாண்மை இனங்கள் வாழ்ற மாதிரி நாங்களும் எல்லா இடங்களுக்கும் போய் நாங்க முஸ்லீம்கள் அண்டி எங்கட பேரை சொல்லி બહુસંખ્યક સમુદાયની માફક અમારી અંદર પણ એટલું સાહસ હોય અને અમારી અંદર પણ એટલું આત્મવિશ્વાસ હોય કે મુસ્લિમ નામ સાથે અમે અમારી ઓળખ જાહેર કરી શકીએ. તેની શરૂઆત કપડાથી થાય છે. எங்களுக்கு முழு சுதந்திரம் பண்ணும் என்ன நாங்களும் பெருமா இந்த எங்க நாட்டில் வாழ்ற ஒரு பிரஜைகள் அப்போ அந்த பெரும்பான்மை மக்களுக்கு இருக்கிற இது எங்களுக்கும் தேவை. શ્રીલંકા મુસ્લિમ કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા પીપલ્સ કોંગ્રેસે યુનાઇટેડ નેશનલ પાર્ટીના ઉમેદવાર સજીત પ્રેમદાસાને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે, જ્યારે બીજી કેટલીક પાર્ટીઓ અને કેટલાક સમૂહો રાજપક્ષેનું સમર્થન કરે છે. આ વિસ્તારમાં સ્થાનિક મુદ્દાઓ મતદાતાઓને પ્રભાવિત કરે છે. કાલબુરાઈ મ્યુનિસિપલ કાઉન્સિલના સેન મારતુ વિસ્તારમાં રહેતા મુસ્લિમો લાંબા સમયથી એવી માંગ કરતા આવ્યા છે કે તેમના માટે અલગથી કાઉન્સિલ હોવી જોઈએ. અમને સ્થાનિક કાઉન્સિલની જરૂરત છે, જે અમારી માંગનું સમર્થન કરશે. એ જ પાર્ટીને અમે સમર્થન કરીશું. ત્યાં જ શ્રીલંકાના અન્ય કેટલાક વિસ્તારોમાં કેટલાક રાજનૈતિક દળો મુસ્લિમો સામે ભાષણબાજી કરીને ડર પેદા કરવાની કોશિશમાં છે. મુસલમાનો પર આ પહેલા પણ આરોપ લાગતા રહ્યા છે, જેની સામે કોઈ પુરાવા મળ્યા નથી કે નથી તેની કોઈ પુષ્ટિ થઈ. તેમને ડર છે કે ચૂંટણી બાદ તેમના પર હુમલાઓ થઈ શકે છે. તેનમાહણતી પૂરત કરીને કુરીપાહ સિંગળ મક્કલ પેરું અમે જોયું છે કે કેટલાક સમૂહો જહરાન હાસિમ અને મુસ્લિમ કટ્ટરવાદી વિચારધારાને લઈને દુષ્પ્રચાર કરી રહ્યા છે. પ્રચારમ ચેકિન રસૂળલે નાંગળ અવદાનિકરો નેટ્રમ કૂડ ઇંદ મુસ્લિમ સમૂહતિક એદરાહ ઇંદ મુસ્લિમ પણગળક એદરાહ અમે થોડા દિવસ પહેલા રાજપક્ષેના ચૂંટણી પ્રચારમાં નસ્લભેદી વાતો સાંભળી. સિંગળ સમૂહતિક મતિલે પેસિકિનરે અણીએ નાંગળ ગોદાબાય રાજપક્ષેનુડે આવા દુષ્પ્રચારને રોકવા માટે સજીત પ્રેમદાસા પાસે કુશળ પ્રશાસનિક વ્યવસ્થા છે. ઓરલવ થણીક કૂડીએ તીર્ક કૂડીએ આળુમે સજીત પ્રેમદાસા કીરપરા. આ વિસ્તારના મુસ્લિમો જ્યારે પોતાના રાષ્ટ્રપતિ પસંદ કરવા મતદાન કરશે ત્યારે તેમના મનમાં ભયની સાથે ભવિષ્યની ચિંતા ઉપરાંત એક સારું જીવન જીવવાની આશા પણ હશે. તો આ ચૂંટણીમાં શું પરિણામ આવે છે જોવું રહ્યું. શ્રીલંકા બાદ વાત કરીશું ઇટાલીના વેનિસ શહેરની. પાણીની ઉપર તરતું, કળા અને પ્રેમ માટે જાણીતું ઇટાલીનું આ શહેર વેનિસ દરિયાના પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેમાં 2 લોકોના મોત પણ થયા છે અને સેંકડો લોકોને અસર પહોંચી છે. ધંધા અને પર્યટન ઉદ્યોગો પડી ભાંગ્યા છે. ઇટાલીના વડાપ્રધાન જુસેફે કોન્તેએ વેનિસમાં સ્થિતિ સુધારવાના આયોજન માટે સત્તાધીશો સાથે બેઠકો કરી છે. ઇટાલીની સરકાર અસરગ્રસ્ત રહેવાસીઓ તેમજ ઉદ્યોગો માટે સહાય જાહેર કરવા માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. વેનિસમાં વહેલી સવારે સાયરન વધુ એક હાઈ ટાઇડ સામે અલર્ટ આપે છે. એનો અર્થ કે સ્થિતિ સારી થતા થશે, પણ હાલ તે વણસી રહી છે. સેન્ટ માર્ક્સ સ્ક્વેરમાં પાણી થોડું ઘટતા જ આ શહેરમાં ભરતી અને નાગરિક સુવિધાઓની નિષ્ફળતાના વિનાશક પ્રભાવોએ ડોક્યા કર્યા. 6 ફૂટ સુધીનું પૂરનું પાણી
50 વર્ષમાં સૌથી વધુ હતું. 12મી સદી પછી બેઝિલિકા નીચેથી પસાર થઈ રહેલી શેરીઓમાં પાણી ભરાતા તે નહેરો બની ગઈ હતી અને વેનિસના વેપારીઓ તેના ખર્ચની ગણતરી કરી રહ્યા હતા. લગુન શહેરને સુરક્ષિત કરવું જોઈએ. 2003થી બની રહેલા 78 દરવાજાની વિશાળ રિંગ અને ડેમમાં ભ્રષ્ટાચાર કંટાળાજનક બની ગયા છે. પાછલી રાત્રે ઇટલીના વડાપ્રધાન જુસેપે કોન્ટેએ કહ્યું કે આનો અંત આવવો જ જોઈએ. આપણે ઘણો ખર્ચ કર્યો છે, ભૂતકાળમાં ઘણા વિવાદો અને કૌભાંડો પણ થયા. આપણે શું કરવું? જો આપણે જાહેર હિતને ધ્યાનમાં રાખીએ તો ફક્ત એક જ નિર્ણય છે કે આ કામ આપણે ઝડપથી પૂર્ણ કરવું પડશે અને સૌથી અસરકારક રીતે. શહેરનો 80% ભાગ પાણીમાં છે. વેનિસમાં માંડ 50,000 લોકો રહે છે, પણ તેની મુલાકાતે વર્ષે 3,60,00,000 પ્રવાસીઓ આવે છે. આમાં શહેર તેની જ ખ્યાતિમાં ડૂબી રહ્યું છે, કદાચ જળવાયુ પરિવર્તનની અસર પણ. ત્યારે પાણીની ઉપર બનેલું આ શહેર પ્રેમ માટે જાણીતું છે, જ્યારે આજે એમાં જ પાણી ગરકાવ થઈ ગયું છે અને ત્યાંના લોકો માટે ચિંતાનો વિષય બની ગયો છે. જ્યાંની ગોંડોલા પ્રખ્યાત છે, ગોંડોલા પણ અત્યારે ત્યાં ચાલી નથી શકતી. આગળ બીબીસી સમાચારમાં સમય થયો છે વિરામનો, આગળ જોઈશું. મહાભિયોગ પ્રક્રિયાની સાર્વજનિક સુનાવણી દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નવા આરોપો. અને સીરિયા પર હુમલા કર્યા બાદ પહેલીવાર તુર્કીના રાષ્ટ્રપતિ આર્દવાન અને ડોનાલ્ડ ટ્રમ્પ થયા આમને સામને. રોકાઈએ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં, હું છું આપની સાથે બ્રિજલ શાહ. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચાલી રહેલી મહાભિયોગની પ્રક્રિયા વિશે વાત કરીએ. ગઈકાલે અમેરિકાની જનતા પહેલીવાર ટ્રમ્પ સામે ચાલી રહેલી મહાભિયોગની તપાસની સુનાવણીની સાક્ષી બની. આ સુનાવણી જોવા માટે વોશિંગ્ટન અને ન્યૂયોર્કના કેટલાય બાર વહેલી સવારે ખુલી ગયા હતા, જ્યાં સુનાવણીનું સ્ક્રીનિંગ પણ કરાયું. યુક્રેનને લશ્કરી સહાય આપવાને બદલે પોતાના હરીફ જો બાઇડન અને તેમના પુત્ર વિરુદ્ધ તપાસ કરવાના આરોપસર ટ્રમ્પ વિરુદ્ધ થઈ રહેલી મહાભિયોગની તપાસની સુનાવણીમાં ટ્રમ્પના જ સ્ટાફને તેમની જ વિરુદ્ધ સવાલ પૂછવામાં આવ્યા. જોઈએ બીબીસી સંવાદદાતા ક્રિસ બકલરનો આ રિપોર્ટ. ડોનાલ્ડ ટ્રમ્પે મહાભિયોગ પ્રક્રિયાની સુનાવણી અંગેનો સવાલ તો અવગણ્યો, પણ અમેરિકાના લોકો આ સુનાવણી રસપ્રદ રીતે જોઈ રહ્યા છે. વોશિંગ્ટનના કેટલા બાર વહેલી સવારથી જ ખુલ્લા મુકાયા હતા, જ્યાં મહાભિયોગની સુનાવણીનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું. Breaking news tonight, a bombshell revelation as historic public hearings begin in the impeachment inquiry. અમેરિકી ઇતિહાસમાં પહેલીવાર બે જાણીતા ડિપ્લોમેટ્સ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા રદ કરાયેલી યુક્રેનની લશ્કરી સહાય મુદ્દે જાહેરમાં બોલ્યા. આરોપ છે કે આ સહાયના બદલામાં ટ્રમ્પે પોતાના હરીફ જો બાઇડન અને તેમના પુત્ર હન્ટર વિરુદ્ધ તપાસ માટે દબાણ કર્યું હોવાનો આરોપ હતો. વધુ એક નવા આરોપ પ્રમાણે એક ફોન કોલમાં ડોનાલ્ડ ટ્રમ્પે તપાસ માટે દબાણ લાવવા બદલ ઈયુના અમેરિકી રાજદૂતને વખાણ્યાનો દાવો છે. મારા સ્ટાફ એવા એમ્બેસેડર સોન્ડલેન્ડને પૂછાયું કે ટ્રમ્પે તેમની સાથે શું વાત કરી. એમ્બેસેડર સોન્ડલેન્ડે જવાબ આપ્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પને બાઇડેન સામેની તપાસમાં વધુ રસ હતો. તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન સાથેની પત્રકાર પરિષદ દરમિયાન ટ્રમ્પ આ કાર્યવાહીને સંપૂર્ણ રીતે અવગણી રહ્યા હતા. You're talking about the witch hunt? Is that what you mean? Is that what you're talking about? I hear it's a joke. I haven't watched for 1 minute. જો કે આ સુનાવણી માત્ર એક શરૂઆત છે. પુરાવા આપવા માટે હજી ઘણા સાક્ષીઓ તૈયાર છે, જેઓ રાષ્ટ્રપતિની સત્તાના કથિત દુરુપયોગને લઈને લોકો સમક્ષ સત્ય રજૂ કરવા અધીરા બન્યા છે. આજ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક સમયે જે તુર્કીને બરબાદ કરવાની ધમકી આપી હતી, તે જ તુર્કીના રાષ્ટ્રપતિ રેચપ તૈયપ આર્દોઆન આજે વ્હાઇટ હાઉસના મહેમાન બન્યા. એક તરફ ટ્રમ્પ સામે મહાભિયોગની તપાસની સાર્વજનિક સુનાવણી ચાલતી હતી અને બીજી તરફ આ બંને નેતાઓ વચ્ચે સીરિયા વિવાદ પર વાતચીત થતી હતી. સીરિયામાં ગત મહિને કુર્દિશ લડાકુઓ સામેના તુર્કીના અભિયાન બાદ આ પહેલીવાર છે જ્યારે બંને દેશોના વડાઓ આમને સામને હતા. માનવામાં આવે છે કે તુર્કી અમેરિકા પાસેથી વધુ હથિયારો ખરીદવા જઈ રહ્યું છે. આ મુલાકાતનો સમય ઘણાઓ માટે ચોંકાવનારો હતો. ટ્રમ્પ એવા મહેમાનને આવકારી રહ્યા હતા જે પોતાના જ પડોશી દેશમાં હુમલાઓ કરી રહ્યા છે, જેનાથી સેંકડોના મોત થયા અને હજારો બેઘર થયા.
Thank you very much. It's a great honor to be with President Erdogan. સિરિયામાંથી અમેરિકી સેના પાછી ખેંચવાનો નિર્ણય ડોનાલ્ડ ટ્રમ્પનો જ હતો, જેણે અર્દોઆનને સિરિયાના વિસ્તારોમાં હુમલો કરવાની જાણે કે લીલી ઝંડી આપી. The relationship that we've had is good and you know I've heard all the pundits 3-4-5 weeks ago they were against what I did. Now all of a sudden they're saying wow that's really working well. તો એક તરફ કુર્દોને એકલા પાડી દેવાયા છે, તેમના પર થયેલા હુમલા બાદ તેઓ મૃતકોને દફનાવવામાં વ્યસ્ત છે. તેમને લાગે છે કે ઇસ્લામિક સ્ટેટ ગ્રુપ સામેની લડાઈમાં તેમણે ઘણું બલિદાન આપ્યું છે, આમ છતાં તેમના અમેરિકન સાથીએ તેમને તરછોડી દીધા. તુર્કીને કારણે આઈએસને ફરી ભેગા થવાની તક મળી. આ સમૂહે ફરી નાગરિકો પર હુમલા કરી મારી નાખ્યા છે. આ બધા વચ્ચે કુર્દિશ લોકોની લાગણી છે કે તેમના બલિદાનને ભૂલાવી દેવાયું છે. તેઓ ઈચ્છે છે કે વોશિંગ્ટન તેમનો અવાજ સાંભળે, અને તેના ભાગરૂપે જ આ બંને નેતાઓની બેઠક સમયે લોકોએ વ્હાઇટ હાઉસની બહાર દેખાવો પણ કર્યા. રાષ્ટ્રપતિ અર્દોઆન આજે વ્હાઇટ હાઉસમાં છે. આપ શું અનુભવો છો? સાચું કહું તો રાષ્ટ્રપતિએ આક્રમણ કરનારાને આમંત્રણ આપીને કુર્દિશ અમેરિકનોને દગો આપ્યો છે. આ બદનામી જેવું છે. દુર્ભાગ્યવશ તેમને ખુશ કરવામાં આવી રહ્યા છે, જેઓ અમારા કુર્દોના સૌથી મોટા આલોચક છે. અર્દોઆનને હાલના સ્વરૂપમાં એક ક્ષેત્રમાં અસ્થિરતા પેદા કરવાની પરવાનગી ન આપવી જોઈએ. પણ રાષ્ટ્રપતિ અર્દોઆન સિરિયામાં તુર્કી ઓપરેશન ચાલુ રાખવાના મૂડમાં છે, અને તેઓ આ વિસ્તારને ખાલી કરાવીને વિસ્થાપિતોને વસાવવા માંગે છે. સિરિયામાં સુરક્ષિત વિસ્તાર જાહેર કરવાની દિશામાં મેં અપીલ કરી હતી, પરંતુ તેના વિલંબને પગલે આપણે હજારો જાન ગુમાવી છે. આ સમસ્યા કાયમી નથી. ઘણા લોકોનું માનવું છે કે સિરિયામાં લડાઈ માટે તુર્કીને કોઈ કહેવા વાળું નથી, પરંતુ વાસ્તવિકતા એ છે કે રાષ્ટ્રપતિ અર્દોઆનને એ આક્રમણ શરૂ કરવા માટે ઇનામ મળી રહ્યું છે જે નહોતું મળવું જોઈતું, કારણ કે લોકો માને છે કે તેને કારણે અકલ્પનીય નુકસાન થયું છે. હવે જોઈશું બીબીસી રાઉન્ડઅપ, જેમાં છે વિશ્વના અન્ય સમાચાર સંક્ષિપ્તમાં. હોંગકોંગમાં ચાલી રહેલા વિરોધને કારણે શહેરના કેટલાક વિસ્તાર સતત ચોથા દિવસે પણ બંધ રહ્યા હતા. પ્રદર્શનકારીઓને વિખેરવા પોલીસે અશુગેસના ગોળા છોડ્યા હતા. સમગ્ર સપ્તાહ માટે શાળાઓને બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. પેલેસ્ટાઇન અને ઇઝરાયલ વચ્ચે બે દિવસ પછી યુદ્ધ વિરામ પર સહમતિ બની ગઈ છે. ઇઝરાયલ સેનાનું કહેવું હતું કે પેલેસ્ટાઇનના ચરમપંથીઓના જૂથ ઇસ્લામિક જેહાદ ગ્રુપના કમાન્ડરની હત્યા બાદ ગાઝા તરફથી રોકેટ છોડવામાં આવ્યા હતા. આ સંઘર્ષમાં 30 કરતા વધુ પેલેસ્ટાઇનની નાગરિકો માર્યા ગયા છે. ઓસ્ટ્રેલિયાના ભયાનક દાવાનળમાં મૃત્યુઆંક હવે 4 થયો છે. પૂર્વ ભાગમાં ગત સપ્તાહે લાગેલી આ આગમાં અત્યાર સુધીમાં 200થી વધુ ઘર બળીને રાખ થઈ ગયા છે. ઇરાદાપૂર્વક આગ લગાડવાનો આરોપ હવે એક 16 વર્ષના કિશોર પર મૂકવામાં આવ્યો છે, જેના લીધે બ્રિસ્બેનમાં 14 ઘર બળીને ખાક થઈ ગયા હતા. બોલિવિયામાં ઇવો મોરાલ્સના સમર્થકો અને પોલીસો વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વચગાળાના રાષ્ટ્રપતિ જેની એનએસએ શક્ય એટલી જલ્દી ફરી ચૂંટણી કરાવવાનું વચન આપ્યું છે. નોંધનીય છે કે ચૂંટણીના પરિણામ મુદ્દે વિરોધ શરૂ થતાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇવો મોરાલ્સ રવિવારે રાજીનામું આપીને મેક્સિકોમાં આશ્રય મેળવ્યો છે. અહેવાલ મુજબ ઇરાકમાં સરકાર સામેના વિરોધ દરમિયાન 4 લોકોના મોત થયા છે. બગદાદમાં પોલીસે ટોળાને વિખેરવા માટે પ્રયાસ કર્યા ત્યારે આ ઘટના બની હતી. ગત મહિનાથી શરૂ થયેલા સંઘર્ષમાં અંદાજે 300થી વધુ લોકોના મોત થયા છે. ન્યુઝીલેન્ડની સંસદે અસાધ્ય રોગના કિસ્સામાં ઈચ્છા મૃત્યુને કાયદાકીય રૂપ આપવાનું નક્કી કરી લીધું છે. આગામી વર્ષે નેશનલ રેફરેન્ડમ જાહેર કરાશે. વિશ્વમાં પહેલો એવો દેશ છે જે અસાધ્ય રોગના કિસ્સામાં ઈચ્છા મૃત્યુને જાહેર જનતાને મતને આધારે કાયદાકીય રૂપ આપશે. જો બે ડોક્ટર્સ મંજૂરી આપે છે તો અસાધ્ય રોગ ધરાવતી વ્યક્તિ ઈચ્છા મૃત્યુ પસંદ કરી શકશે. હવે થયો છે બીબીસી સમાચારમાં સમય વિરામનો. કેવા છે હવા પ્રદૂષણની ગંભીરતા અંગે જાગૃતિ લાવવા નોર્વેમાં ઉભા કરાયેલા ખાસ પ્રકારના ઘુમ્મટ. પરિવારને આર્થિક રીતે ટેકો આપવા પ્રદૂષિત નદીમાં ડૂબકી મારતા એક કિશોરની કહાણી. રોકાઈએ વિરામ માટે, મળીએ થોડી જ વારમાં. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું બીબીસી સમાચારમાં. હું છું આપની સાથે બ્રિજલ શાહ. દિલ્હી, લંડન, બેઇજિંગ, સાઉ પોલો અને નોર્વે, આ તમામ શહેરોની આબોહવાને એક સાથે અનુભવવાની વ્યવસ્થા થઈ છે નોર્વેમાં.
નોર્વેમાં આ વ્યવસ્થાના ભાગરૂપે ઊભા કરાયા છે ખાસ પ્રકારના ઘુમ્મટ, જેનાથી લોકો આ દરેક શહેરની આબોહવાને અનુભવી શકે છે. આ ઘુમ્મટોમાં અનુભવાશે 5 શહેરોનું પ્રદૂષણ. અમે અહીં લંડન, ન્યૂ દિલ્હી, બેઇજિંગ, સાઉ પોલો અને નોર્વે એમ 5 ડોમ એટલે કે ઘુમ્મટ તૈયાર કર્યા છે. પણ માઇકલ પિન્સ્કીએ તૈયાર કરેલા આ ઘુમ્મટો આટલા મહત્વના કેમ છે? તેમણે આ ઘુમ્મટમાં વિશ્વના 5 અલગ અલગ શહેરો જેવી હવા પેદા કરી છે, જેથી લોકો આ આર્ટ ઇન્સ્ટોલેશનની મુલાકાત લઈને ક્લાઇમેટ ચેન્જની ગંભીરતાને સમજી શકે. પણ શું તેનાથી લોકોની સમજણ વધશે ખરી? આ ઘુમ્મટો વિશ્વભરમાં ફરીને અહીં આવ્યા છે. તેમાં લગાડાયેલા હીટર્સ, સેન્ટ ડિફ્યુઝર અને સ્મોક મશીન જે તે શહેરની આબોહવા પેદા કરે છે. ઘણા ઘુમ્મટમાં તાજગી નહીં અનુભવાય, જો કે તે હાનિકારક નથી. તમને જે તે જગ્યાની ખુશ્બુ, આબોહવા, ગરમી કે ઠંડીનો અહેસાસ થશે અને સાથે દ્રષ્ટિ મર્યાદા પણ અનુભવી શકો છો. અમુક શહેરોના ઘુમ્મટમાં તમને ઘણું ધુમ્મસ જોવા મળશે. તેઓ પ્રદૂષણની અસર વિશે મહત્વનો સંદેશો આપી રહ્યા છે. ઉદાહરણ તરીકે લંડનમાં 5માંથી 1 બાળકને અસ્થમા છે. ન્યૂ દિલ્હીમાં જન્મતા મોટાભાગના બાળકોના ફેફસાનો વિકાસ એક સમાન નથી. હવા પ્રદૂષણને કારણે દર વર્ષે 42 લાખ લોકોનું આયુષ્ય ઘટી રહ્યું છે. સર્જકોને આશા છે કે તેમના આ ઘુમ્મટો લોકોને પર્યાવરણ વિશે જાગૃત કરશે. બની શકે કે તમને તમારા શહેરની હવાની ગુણવત્તા કે પછી તેની તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્ય પર થતી અસર વિશે ખ્યાલ ન આવે, કારણ કે તમે તેનાથી ટેવાઈ ગયા છો. આજે ભારતમાં 12 દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે મળીએ ફિલિપીન્સના 13 વર્ષીય રેનિયલને, જે પોતાના પરિવારને આર્થિક ટેકો કરવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે. આ કિશોર પ્રદૂષિત નદીમાં ડાઇવ કરીને પ્લાસ્ટિકનો કચરો એકત્રિત કરે છે. ઇસ્ટેરો ડી વિટાસ એ મનીલાની સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે. મારું નામ રેનિયલ મિરાડોર છે. હું 13 વર્ષનો છું. હું જાગું છું ત્યારે મોં ધોઈ કોફી પીઉં છું અને પછી કચરો વીણવા જાઉં છું. રેનિયલ જૂના ફ્રીજના બારણાનો તરાપા તરીકે ઉપયોગ કરી નદીમાંથી પ્લાસ્ટિક ભેગું કરે છે. હું 8 વર્ષનો હતો ત્યારે આ કામ શરૂ કર્યું. હું પ્લાસ્ટિક શોધું છું જે વેચીને હું થોડા પૈસા કમાઈ શકું. હું એક દિવસમાં $1.5 જેટલું કમાઉં છું, ક્યારેક તેનાથી વધારે પણ કમાઉં છું. અમે આ પાણી ગંદુ હોવાથી તેમાં અંદર જોઈ શકતા નથી, તેથી પગમાં જે વસ્તુ ટકરાય તેને પકડવામાં આગ બંધ કરીને ડૂબકી મારીએ છીએ અને તેને સપાટી પર લાવીને જોઈએ છીએ. કેટલીક વાર કાચ વાગવાને કારણે ઘાયલ પણ થવાય છે. આ નદીને ચોખ્ખી કરવાના પ્રયાસથી પ્રદૂષણનું પ્રમાણ ઘટ્યું છે, જોકે હાલમાં જ હાથ ધરાયેલા સર્વેક્ષણમાં આ પાણી પીવાલાયક પાણીના માપદંડોમાં ઊણું ઉતર્યું. રેનિયલની કમાણીથી તેના પરિવારે એકવાર ઉપયોગ કરી શકાય તેવો આ સામાન ખરીદ્યો. પણ ફિલિપીન્સમાં પાણીનું પ્રદૂષણ ગંભીર ખતરો છે. ગરીબી રેખા હેઠળ જીવતા પરિવારો માટે આ કમાણીનો એક વિકલ્પ છે. અહીં બાળકોની મુશ્કેલી ઘણી છે. તેણે ગંદા પાણી સાફ કરવા ડૂબકી લગાવવી પડે છે. મારું ભવિષ્ય મને નથી ખબર કે તે સારું હશે કે ખરાબ. કરતારપુર એ જગ્યા છે જ્યાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકે અંતિમ શ્વાસ લીધા હતા, જ્યારે લાહોરમાં આવેલું ગુરુદ્વારા નાનકાના સાહેબ એ જગ્યા છે જ્યાં તેમનો જન્મ થયો હતો. બ્રિટનથી કરતારપુર અને નાનકાના સાહેબ આવતા શ્રદ્ધાળુઓને અહીં કેવો અનુભવ થયો, જાણીએ બીબીસી સંવાદદાતા શબનમ મહમૂદે કરેલી તેમની સાથેની વાતચીતમાં. ગુરુદ્વારા નાનકાના સાહેબ શીખોના પવિત્ર ધર્મસ્થળોમાંથી એક છે અને તે પાકિસ્તાનમાં છે. દર વર્ષે હજારો શીખો અહીંયા એકત્ર થાય છે, જેમાંથી મોટાભાગના ભારતીય મૂળના અને બ્રિટિશ હોય છે. Before I came
પાકિસ્તાન આવતા પહેલા હું શીખ ધર્મનું સીમિત આચરણ કરતી હતી, કારણ કે મેં ક્યારે તેના માટે પ્રયાસ જ નહોતો કર્યો. પણ પાકિસ્તાન આવવાની હોવાથી મેં તેના વિશે વાંચ્યું અને પરિવારજનો સાથે વાત પણ કરી, અને હવે અહીંયા આવીને બધી જ વાતો સમજાઈ રહી છે. પહેલી વાર અહીં આવીને પ્રેમ, આદર અને સત્કારનો અનુભવ થયો. જ્યાં મહારાજા રહેતા હતા ત્યાં પણ જઈ રહ્યા છે. અદ્ભુત અનુભવ. જીવનમાં આ જગ્યાનો સાક્ષાત્કાર થવો, હવે તેના જ વિશે જે વાંચ્યું હતું તે બધું જ પ્રત્યક્ષ દેખાય છે. આ અદ્ભુત અનુભવ છે. બધા લોકો પ્રેમથી આવકારે છે, અમારા પર પુષ્પ વર્ષાથી લઈને ફૂલોથી અમારું સ્વાગત, આ બધું જ અદ્ભુત છે. 1947માં ભાગલા બાદ ઘણા શીખ ધર્મ સ્થળો પાકિસ્તાનના ભાગે ચાલ્યા ગયા. છેલ્લા 70 વર્ષોમાં 3 યુદ્ધ લડી ચૂકેલા ભારત પાકિસ્તાનના સંબંધો હંમેશા તણાવપૂર્ણ રહ્યા છે, જેના કારણે ભારતમાં જન્મેલા ઘણા શીખો માટે પાકિસ્તાનની મુલાકાત મુશ્કેલ રહે છે. હાલની સ્થિતિમાં એક ડરની લાગણી હતી. ભારતમાં રહેતા ઘણા લોકો મને પૂછે છે કે શું પાકિસ્તાન જવું જોઈએ કે ભારતમાં જ રહેવું જોઈએ. જો કે હવે કરતારપુરને કારણે પાકિસ્તાન આવવું સુરક્ષિત બન્યું છે, એટલે હવે તણાવ છતાં પણ શીખો સુરક્ષાનો અહેસાસ કરે છે. બંને દેશો વચ્ચેના દુર્લભ સહકારને પગલે કરતારપુર કોરિડોર ખુલી શક્યો છે. દરરોજ 5,000 શીખ શ્રદ્ધાળુઓ સરહદ પાર કરીને એ જગ્યાએ જઈ શકે છે જ્યાં ગુરુ નાનકે તેમના અંતિમ વર્ષો ગાળ્યા હતા. આજે 12 દિવસ એટલે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુનો જન્મદિવસ. ત્યારે શું કહી રહી છે અમારા કાર્ટુનિસ્ટ શૂન્યની શાહી? આવતીકાલે જોઈશું ઇબોલાની દવા વિશે. હા, તમે સાચું સાંભળ્યું, 40 વર્ષ કરતાં પણ વધુ સમયથી ઇબોલાના વાયરસને અસાધ્ય માનવામાં આવતો હતો. પણ અમેરિકાની એક ફાર્માસ્યુટિકલ કંપનીએ આ બીમારીની દવા શોધી લીધી છે. નોંધનીય બાબત એ છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન તરફથી આ રસીને મંજૂરી પણ આપી દેવામાં આવી છે. જાણીશું તેના વિશે આવતીકાલે BBC સમાચારમાં રાત્રે 8 કલાકે. BBC સમાચારનું આ બુલેટિન આપ BBC ગુજરાતીની YouTube ચેનલ પર પણ જોઈ શકો છો. આપના પ્રતિભાવ પણ જણાવી શકો છો. આજ માટે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું આજ સમયે.